ગુવાહાટીનામાં સાતમ આઠમના તહેવાર નિમિત્તે 450 પરિવારને વિનામૂલ્યે ફરસાણ. દર વખતની જેમ આ વખતે સાતમ આઠમના પર્વ નિમિત્તે માળિયાહાટીના સુનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મુંબઈ કિરીટભાઈ શેઠ લંડનના સહયોગથી સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા આજરોજ 450 જેટલા નબળા પરિવારને ઉત્સાહભેરથી સાતમ આઠમના તહેવાર ઉજવે તે માટે સામાજિક કાર્યકર મહેન્દ્રભાઈ ગાંધીના નિલેશભાઈ રૂપારેલિયાના વરદસ્તે ઉદ્ઘાટન કર્યું. આ ફરસાણ વિતરણ વ્યવસ્થા સામાજિક કાર્યકરો સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવેલ આ કાર્યક્રમને ઉત્સાહભેર સફળ બનાવવામાં આવેલ. રિપોર્ટર વિનોદ બી રૂજાતલા, માળિયાહાટીના. મહેન્દ્રેશ ગાંધી, પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ માળિયાહાટીના. દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ, તેમાં રવિ કેલૈયા યુએસએથી આર્થિક સહયોગથી માળિયાહાટીના જરૂરિયાતમાં તમામ લોકોને સીતારામ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્ર દ્વારા આજે વિનામૂલ્યે ફરસાણનું વિતરણ કરવામાં આવે છે. અને આ વિતરણ આ લોકો જે અત્યારે સાધારણ સ્થિતિના છે, ઘણા વર્ષથી તમને કોઈ વરસાદ પાણી હિસાબે કોઈ કામધંધા મળેલ નથી, એવી આર્થિક નબળી પરિસ્થિતિના લોકોને આ અત્યારનું ફરસાણ સાતમ આઠમ નિમિત્તે જે આપવામાં આવે છે તે ખૂબ આશીર્વાદરૂપ બને છે. સીતારામ ટ્રસ્ટની અન્ય સેવાઓ પૈકીની એક શ્રેષ્ઠ સેવાઓમાં જે છે, જે દાતાઓએ દાન આપ્યું છે એ લોકોનો પણ ખરા હૃદયપૂર્વક માળિયાના પ્રજાજનો વતી આભાર માનીએ છીએ. અને જે લોકો આમાં સહયોગ પ્રત્યક્ષ પરોક્ષ આપ્યો છે તેમાં સીતારામ ટ્રસ્ટ આમાં માધ્યમ બને છે, તેઓ પણ ખૂબ સારું સત્કાર્ય કરે છે. એટલે આજના આ કાર્યક્રમની સફળતાને શુભેચ્છા ઈચ્છે છે. અને જે લોકોને આ લાભ મળ્યો છે એ ખૂબ પ્રભાવિત અને આશીર્વાદ આપે છે. અને આ કાર્યક્રમ સફળ અને શુભેચ્છા રહે અને આ કાર્યક્રમ જરૂરિયાતમાં લોકોને લાભ મળે સીતારામ સેવા ટ્રસ્ટના માધ્યમથી, એવી આ તકે અપેક્ષા રાખીએ છીએ. ખૂબ ખૂબ દાતાનો પણ ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. સીતારામ સેવા ટ્રસ્ટ નિલેશ રૂપારેલિયા, આજરોજ અમારી સંસ્થા સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા સુનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ તથા જીલ રવિકુમાર કેલૈયા યુએસએ તરફથી અમે લોકોને એના માધ્યમથી 300 પરિવારને સાતમ આઠમ નિમિત્તે અમે લોકો જે ફરસાણ 1 કિલો વિતરણ કરેલું છે. અમારી સંસ્થા છેલ્લા 37 વર્ષ થયા કાર્યરત છે, જે દરેક પ્રકારની સેવા પ્રવૃત્તિ કરે છે, જેમ કે દવા સહાય, શિક્ષણ સહાય, રોજ માટેનો અન્નક્ષેત્ર એક ટાઈમ ચાલુ છે. અને હું ખરા હૃદયપૂર્વક આ બધા લોકોનો આભાર માનું છું. ધન્યવાદ.